नमस्ते बाळ मित्रों, धोरण त्रण विषय अंग्रेजी, अंग्रेजी में यूनिट वन पाठ पहेलो, एमा आपणे गई तमारो पहेला आइडियल नुं पुस्तक काढवा, आ आइडियल नुं पुस्तक काढ्युं दरेक के यस, एमा आपणे लास्ट में काले शुं कर्युं हतुं, पोयम करी हती, कई करी हती, क्लैप योर हेन्ड्स, चेप्टर वन यूनिट वन क्लैप योर हेन्ड्स आपणे राइम्स એટલે કે ગીત કર્યું હતું અને પછી એના સ્પેલિંગ હતા એ મેં તમને હોમવર્કમાં આપેલા હતા ત્રણ વખત અને પછી એક્શન વર્ડ એટલે કે ક્રિયાવાચક શબ્દો ક્રિયાસૂચક શબ્દો આપણે સમજ્યા હતા અને આજે હવે એની નીચે શરૂ કરીશું અહીંયા પ્રશ્ન 1 પહેલો પ્રશ્ન છે ત્યાંથી આપણે એની એક્સરસાઇઝ છે એ શરૂ કરીશું પાના નંબર 4 पाना नंबर 4 आइडिया नो पुस्तक आओ ओके सो छे प्रश्न 2 नो सर्कल फॉर एक्शन वर्ड्स एक्शन वर्ड्स ऊपर सर्कल એટલે કે ગોળ કરો જે એક્શન વર્ડ હોય હવે તમને યાદ હશે ખ્યાલ હશે કે કયા કયા એક્શન વર્ડ આવે ગઈકાલે આપણે જે એક્શન વર્ડ સમજ્યા હતા એ બધા એક્શન વર્ડ તમને યાદ હશે તો તમે હવે ઓળખી શકશો કે કયા કયા એક્શન વર્ડ છે એટલે કે ક્રિયાસૂચક શબ્દો છે ખાવું પીવું નાચવું પર આપણે શીખ્યા હતા પુલ ડાન્સ જમ્પ હોપ ટેક થ્રો રન એવા અલગ અલગ વગેરે વગેરે શબ્દો હતા તો એ તમારે દરેકે સારી રીતે યાદ રાખવાના છે પહેલો પ્રશ્ન એમાં નંબર 1 શું લખેલું છે ડી આર આઈ એન કે ડ્રિંક એટલે પીવું જો તમે સ્પેલિંગ ઉચ્ચારણને અર્થ સારી રીતે પાકા કરી રહ્યા હશે તો તમને આવડશે રેડ ગ્રીન અને શું છે ટોય તો જુઓ ડ્રિંક એટલે પીવું ડ્રિંક એટલે પીવું રેડ એટલે લાલ ગ્રીન એટલે લીલો અને ટોય એટલે રમકડું તો ચાર શબ્દો આપેલા છે તેમાં ચારમાંથી ક્રિયાસૂચક શબ્દ કયો છે એટલે કે એક્શન વર્ડ કે એક્શન દે ક્રિયા કરતો હોય એવો વર્ડ એવો શબ્દ કયો છે તો ડ્રિંક એટલે કે પીવું એ આપણી ક્રિયા છે ડ્રિંક એ ક્રિયાસૂચક શબ્દ છે એક્શન વર્ડ છે તો ડ્રિંક ની ઉપર ગોળ કરવાનું છે આપણે જેમ કે આ રેડ લાલ ગ્રીન લીલો ટોય એટલે રમકડું એ કોઈ ક્રિયાસૂચક શબ્દો નથી તો ડ્રિંક ઉપર સર્કલ સેકન્ડ નંબર શું લખ્યું છે ટેબલ skip s k i p skip એટલે દોરડા કૂદવા horse એટલે ઘોડો અને chair એટલે ખુરશી તમને હવે ખબર પડી હશે કે ટેબલ horse એટલે ઘોડો chair એટલે ખુરશી એ કોઈ ક્રિયાસૂચક શબ્દો નથી ક્રિયાસૂચક શબ્દ શું છે એક્શન વર્ડ skip s k i p skip એટલે દોરડા કૂદવા સ્કીપ ઉપર સર્કલ નંબર 3 ઈ એ ટી ઈટ એટલે ખાવું એન એટલે અને વાઇટ એટલે સફેદ અને નોઝ એટલે નાક તો હવે આમાંથી ક્રિયાસૂચક એક્શન વર્ડ કયો છે ઈટ એટલે ખાવું નંબર 4 ઈ એ આર ઈયર એટલે કાન પુશ એટલે ધક્કો મારવો પુશ એટલે ધક્કો મારવો પી યુ એસ એચ પુશ બાય બી વાય ઈ બાય અને થમ ટી એચ યુ એમ ડી થમ એટલે અંગૂઠો તો હવે આમાંથી એક્શન વર્ડ કયો છે પુશ પુશ એટલે
धक्को मारो, पांच नंबर पांच, येलो, पची छे म्यूजिक, हेलो अने पुल। तो एक्सरमेंट क्या होता है? पुल, P-U-L-L, पुल એટલે ખેંચવું। જો તમે આ ઉપરના ખ્યાલના આપણે દરેક સમજાવેલા મે એક્શન વર્ડ છે એ તમને યાદ હશે તો નીચે અત્યારે સર્કલ કરતા આવડશે કે યલો જેમ કે પીળો, મ્યુઝિક એટલે સંગીત, હેલો એટલે કે કેમ છો, ઈ કોઈ ક્રિયાસૂચક શબ્દ એટલે કે એક્શન વર્ડ નથી। એક્શન વર્ડ કયો છે? પુલ એટલે ખેંચવું। પછી સા નીચે નંબર 6 ટોક, T-A-L-K, ટોક, વાતો કરવી। પિક, પગ, નેક એટલે ગળું, અને નીઝ એટલે ઢીંચણ। તો કયો શબ્દ એક્શન વર્ડ છે? ટોક એટલે વાતો કરવી, એ ક્રિયા દર્શાવે છે એટલે ક્રિયાસૂચક શબ્દ કહેવાશે। પછી સામેનો પેજ નંબર 7, પાના નંબર 5, શું છે? લિપ્સ, L-I-P-S, લિપ્સ એટલે હોઠ, ડાન્સ એટલે અભિનય કરવો, આઈસ આંખો, અને ગાર્ડન એટલે બગીચો। તો હવે એક્શન વર્ડ કયો છે? ડાન્સ એટલે અભિનય કરવો। નંબર 1, ફિંગર એટલે આંગળીઓ, બોલ એટલે દડો, રીડ એટલે વાંચવું, અને પેન એટલે પેન। તો આમાં ક્રિયાસૂચક એટલે કે એક્શન વર્ડ કયો છે? રીડ, વાંચવું। હું અત્યારે જે આ કરાવું છું આ તમારે પાના નંબર 3-4 અને પાના નંબર 5 1-10 આ જે ગોળ કરવાનું છે તમારે આઈડિયલી પુસ્તકની અંદર જ કરવાનું છે। આ તમને શબ્દો આપેલા છે એમાં જ્યાં સાચો, અત્યારે મેં જ્યાં સર્કલ કર્યું છે એટલે કે ગોળ કર્યું છે એક્શન વર્ડ ઉપર, તેમાં તમારે પણ ત્યાં એક્શન વર્ડની ઉપર ગોળ કરવાનું છે। ઓકે, આઈડિયલની પુસ્તકમાં જ। નંબર 9, બે નેલ્સ, નેલ્સ એટલે નખ, હેર એટલે વાળ, અને કટ એટલે કાપવું। તો હવે કયો શબ્દ ક્રિયાસૂચક એટલે કે એક્શન વર્ડ છે? CUT, કટ એટલે કાપવું। લાસ્ટ નંબર 10, FAN, ફેન એટલે પંખો, WRITE, રાઇટ એટલે લખવું, TUB, ટોપ, PENCIL, પેન્સિલ। તો હવે આમાંથી એક્શન વર્ડ કયો છે? રાઇટ, WRITE, રાઇટ એટલે લખવું। ખબર પડી દરેકને? યસ। તો હવે નીચે જુઓ, માય બોડી પાર્ટ્સ, બોડી પાર્ટ્સ એટલે શરીરના અંગો, મારા શરીરના અંગો। હવે એ શરીરના અંગો વિશે આપણે સમજવાનું છે તો એના માટે તમને સ્પેલિંગ પાકા કરવા જરૂરી છે। સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, સારા અક્ષરે તમારે નોટમાં લખવાના છે। સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, કેટલી વખત? બે વખત,
अंग्रेजी नी पाकी नोट फोर लाइन नी नोट बुक मा सारा अक्षरे मा लखी ने पाकू करवानु छे बे वखत एक स्पेलिंग बे वखत एवी रीते लखवानु छे बराबर जो पहेलू एच ए आई आर पहला अक्षर कैपिटल हमेशा अंग्रेजी लखो त्यारे पहला अक्षर એટલે કે ફર્સ્ટ લેટર કેવો હોય કેપિટલ એટલે કે પહેલી એબીસીડી નો તમે પહેલો અક્ષર પહેલી એબીસીડી નો કરેલો નહીં હોય તો તમારો માર્ક્સ કટ થઈ જશે હે એટલે વાળ અંગ્રેજીમાં વાળને શું કહેવાશે હે ક્યાં હોય હે માથે અહીંયા શું છે હે એટલે વાળ પછી E Y E I એટલે આ ક્યાં છે તમારી આંખો અહીંયા I એટલે આ સ્પેલિંગ તમને ખાસ આવડવા જોઈએ પછી N O S E nose nose એટલે નાક નોઝ એટલે નાક તમને આમાં ચિત્રમાં સરસ મજાનો એક છોકરો આપેલો છે અને ત્યાં તમને એરો કરી કરીને નિર્દેશન કરીને દર્શાવેલું છે કે આ કયો બોડી પાર્ટ છે જેમ કે હેર આંખો નોઝ તમે ચોપડી પુસ્તકમાં પણ સારી રીતે જોઈ શકો છો અને સમજી શકો છો લિપ્સ L I P S लिप्स એટલે હોઠ લિપ્સ એટલે હોઠ લિપ્સ હોઠ પછી નેક એ ઈ સી કે નેક એટલે ડો ક્યાં છે નેક અહીંયા નેક ડો પછી ફિંગર્સ A I N G E R S ફિંગર્સ એટલે આંગળીઓ ફિંગર્સ આંગળીઓ પછી છે લેગ L E G લેગ એટલે પગ લેગ નો અર્થ થશે પગ પછી છે ફૂટ A ડબલ O T ફૂટ ફૂટ એટલે પગ નો મંજો પછી નેક્સ્ટ શું છે સામેની બાજુ આ બાજુ હવે હેડ હેડ એટલે માથું હેડ એટલે માથું H E A D હેડ એટલે માથું પછી ઈયર E A R ઈયર એટલે કાન ક્યાં હોય ઈયર આ બાજુ બે કાન પછી ટી ડબલ ઈ ટી એચ ટીથ એટલે દાંત ટી ડબલ ઈ ટી એચ ટીથ એટલે દાંત પછી છે M O U T H આપણે જે શીખીએ છે શું છે બોડી પાર્ટ્સ નેમ એટલે કે શરીરના અંગો બોડી પાર્ટ્સ નેમ
શરીરના અંગોના નામ બરાબર માઉથ માઉથ એટલે શું થાય મોઢું માઉથ નો અર્થ થશે મોઢું પછી નેક્સ્ટ શું છે ચેસ્ટ CHEST ચેસ્ટ એટલે છાતી પછી નેક્સ્ટ તો ચિત્ર શેનું છે હેર નું છે હેર એટલે વાળ
એમાંથી તમારે સ્પેલિંગ સાચો જોઈને લખવાનું H A I R હેર એટલે વાળ ચિત્ર સાચું સમજવાનું અને સાચો પે સ્પેલિંગ કૌંસમાંથી શોધીને લખવાનું પછી નંબર 3 શેનું ચિત્ર છે આઈસ એટલે આંખો નંબર 4 ચોથો કાન કાન એટલે શું થાય યોર ઈ એ આર યોર એટલે કાન નંબર 5 શેનું ચિત્ર છે નોઝ એટલે નાક તમને કૌંસમાં આપેલું પણ છે નોઝ અને લેગ્સ તો શું લખીશું આપણે N O S E નોઝ નંબર 6 માઉથ અને ફીટ તો માઉથ એટલે મોઢું અને ફીટ એટલે પગ તો શું આવે માઉથ શેનું ચિત્ર છે માઉથ એટલે મોઢું M O U T H માઉથ નંબર 7 પાછળ ફેરો છો પાના નંબર 6 પાના નંબર 6 સાતમું ચિત્ર શેનું ચિત્ર છે હોઠનું તો હોઠને શું કહેવાય લિપ્સ L I P S લિપ્સ એટલે હોઠ નંબર 8 8 નંબરમાં શેનું ચિત્ર છે ડોગ ડોગને અંગ્રેજીમાં શું કહેવાય નેક N E C K નેક નંબર 9 છાતીનું ચિત્ર છે ફિંગર્સ અને ચેસ્ટ તો શું આવશે સાચો જવાબ ચેસ્ટ C H E S T ચેસ્ટ એટલે છાતી નંબર 10 એકદમ ઈઝી છે એટલે કે સહેલું છે જો શેનું ચિત્ર આપેલું છે પેટનું પેટ એટલે સ્ટમક S T O M A C H સ્ટમક એટલે પેટ નંબર 11 શું છે આંગળીઓ એટલે ફિંગર્સ F I A G E R S ફિંગર્સ એટલે આંગળીઓ નંબર 12 હાથ આપેલો છે હાથનું ચિત્ર છે H A N D S હેન્ડ્સ એટલે હાથ નંબર 13 શેનું ચિત્ર છે એરો બતાવ્યો છે જુઓ અંગૂઠો તો અંગૂઠાને શું કહેવાય થમ અહીંયા થમ છે અને નેક છે તો આપણે સાચો જવાબ શું લખવાનો થમ T H U M B કૌંસમાં તમને બે શબ્દ આપેલા છે નંબર 13 શેનું ચિત્ર આપેલું છે થમ એટલે અંગૂઠો T H U M B થમ એટલે અંગૂઠો નંબર 14 નંબર 14 માં છે ઘૂંટણ તો ઘૂંટણને અંગ્રેજીમાં શું કહેવાય K A ડબલ ઈ ની એટલે ઘૂંટણ નંબર 15 15 નંબરમાં છે પગ તો અહીંયા કૌંસમાં છે સ્ટમક અને ફૂટ તો શું આવશે સાચું ફૂટ એ ડબલ ઓ ટી ફૂટ એટલે પગ નંબર 16 છે શેનું ચિત્ર આપેલું છે પગની આંગળીઓ તો